साबरकांठा જિલ્લાના ઈડર વડાલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મોસમ પૂરબહારમાં છે ત્યારે ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને જિલ્લાના પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી દ્વારા કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર સંદર્ભે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ મહામંત્રી અને આ વિસ્તારનું ભૂતકાળમાં લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા આદરણીય મધુસૂદન મિસ્ત્રી સાહેબ ઝંઝાવાતી પ્રચારમાં ઈડર અને વડાલી તાલુકાની અંદર આજે આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાવડ, કેશરપુરા, ગોલવાડા, મહોર, કડિયાદરા જિલ્લા પંચાયતની સીટ ઉપર પ્રચાર કરશે અને સાથે સાથે વડાલી નગરપાલિકાના ઉમેદવારો માટે પણ કોંગ્રેસ પક્ષ માટે મત માગવા માટે આજે આવ્યા છે। એના ભાગરૂપે સૌ પ્રથમ દાવડ જિલ્લા પંચાયતની સીટ, બીજી કેશરપુરા જિલ્લા પંચાયતની સીટ અને હવે ગોલવાડા જિલ્લા પંચાયતની સીટમાં નવાવાસ ખાતે પ્રયાણ થઈ રહ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવનારી આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં શાસન અને છેલ્લા 7-8 વર્ષથી કેન્દ્રમાં શાસન, એની જે નીતિઓ, નોટબંધી, જીએસટી હોય કે લોકડાઉનની અંદર કોરોનાની મહામારીમાં લોકડાઉનમાં આ માસ્કના નામે દંડ ઉઘરાવવાની વાત હોય કે છેલ્લા કેટલાય 70-80 દિવસથી જે દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આ ત્રણ કાળા કાયદાઓ રદ કરવા માટેની જે વાત છે એને સરકારના બેરા કાને અથડાતી નથી। લોકશાહી ધીરે ધીરે ખતમ થઈ રહ્યું એવું આ પ્રજાની અંદર પ્રતીત થઈ રહ્યું છે અને સરમુખત્યારશાહી હાવી થતી હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા પ્રજા મતદવા રૂપી જવાબ આપે એવી વાત અમે પ્રજા સમક્ષ કરી રહ્યા છે। પંજાબ અને હરિયાણાની, પંજાબની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી એમાં ભારતીય જનતા પાર્ટીને લકડા લપડા કાપી અને એક પણ સીટ જ્યારે ના મળી હોય ત્યારે ખેડૂતોનું આંદોલન ત્યાં સફળ રહ્યું હોય દેખાય છે। અત્યારે અમે પ્રજાની વચ્ચે જઈ અને ખેડૂતોના, લોકોના, બેરોજગારોના, આઉટસોર્સિંગ કર્મચારીઓની જે સિસ્ટમ છે એના અને નાના મોટા મોંઘવારી, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, આ બધી જ વાતો અમે પ્રજા સમક્ષ કરી અને મતરૂપે ભારતીય જનતા પાર્ટીને એ ફટકો આપશે એવું અમને ફલિત થયું છે। આજે પૂર્વ સાંસદ દ્વારા ઈડર તાલુકાના દાવડથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં દેશોતર, નવાવાસ અને વડાલી તાલુકાના ડોભાડા ચોકડી અને વડાલી તાલુકા ખાતે સભાઓ યોજી ઉમેદવારના સમર્થનમાં ગામે ગામ વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું। રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર। અમે કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો ઊભા રાખ્યા છે જિલ્લા તાલુકા પંચાયતની સીટ ઉપર, તેમાં તેમના પ્રચારાર્થે અને કોંગ્રેસ પક્ષની જે નીતિઓ છે, કાર્યક્રમો છે, તે બધું સમજાવવા માટે અમે આજે ટૂરમાં નીકળેલા છીએ। હમણાં દાવડમાં મિટિંગ કરી, અત્યારે દેશોતરમાં છે ત્યાં મિટિંગ ચાલુ છે, અહીંથી પછી જઈને બીજી 2-3 મિટિંગો છે એમાં અમે, એટલે અમે અમારી વાત રજૂ કરીશું। અને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 6-7 વર્ષમાં કેન્દ્ર કક્ષાએ અને રાજ્યની અંદર છેલ્લા 20 વર્ષથી શું કરી રહી છે, 20-25 વર્ષથી, તે અંગેની વાત લોકોને અમે વાત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે બહુ મોટા પ્રમાણની અંદર છે તે મતદારો કોંગ્રેસના ઉમેદવારોને ચંગી બહુમતીથી જીતાડીને સાબરકાંઠા જિલ્લા પંચાયત અને ઈડર અને સાબરકાંઠાની તમામ તાલુકા પંચાયતો, જેમાં પ્રાંતિજ, જીમતનગર, ઈડર, ખેડબ્રહ્મા એની અંદર જે છે તે કોંગ્રેસની તાલુકા જિલ્લા પંચાયતો બનાવશે, આ કે લોકોની અંદર ભારોભાર અસંતોષ છે, બધી જે મોંઘવારીના લીધે બી છે, એ આ કાયદાઓના લીધે પણ છે અને છેલ્લા ઘણા વર્ષોની કામગીરીની સામે લોકોને જે અવાજ છે એ અવાજને એકમાત્ર રજીસ્ટર કરવા માટે, બુલંદ કરવા માટે અથવા વિરોધમાં છે બતાવવા માટે મત સિવાય બીજો કોઈ રસ્તો